કોરોનાની મહામારી વચ્ચે જેતપુરના જામકંટોળાના શ્રમિકોને વતન લઈ જવા માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ બસની વ્યવસ્થા કરતા શ્રમિકોમાં ખુશી જોવા મળી છે। સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે ત્યાં સુરતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લાખોની સંખ્યામાં લોકો રોજગાર મેળવે છે, જેવા લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ થતા વતનની વાટ પકડી રહ્યા છે। જેતપુર અને જામકંડોળાના શ્રમિકોને વતન લઈ જવા માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રાઇવેટ બસો ગોઠવી છે। જયેશ રાદડિયાએ શ્રી જામકંડોળાના તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા સંસ્થાના ખર્ચે સુરતથી જામકંડોળા લઈ જવાની વ્યવસ્થા કરતા જેતપુર જામકંડોળાના લોકોમાં ખુશી જોવા મળી હતી। કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા અને જામકંડોળા કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય દ્વારા આયોજન કરવામાં આવેલું છે। અમારા ગામના અને અમારા તાલુકાના જામકંડોળા અને જેતપુર તાલુકાના લોકો સુરતમાં લોકડાઉન હિસાબે ફસાઈ ગયેલા હતા। અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા સવારે આયોજન કર્યું અને બપોર પછી અમે લોકોને સૂચના આપવામાં આવી કે આપણા તાલુકાના જામકંડોળા અને જેતપુર તાલુકાના લોકોને સુરતથી પ્રાઇવેટ લક્ઝરી બસ દ્વારા ગામ લઈ આવવામાં આવશે, એ ફ્રી વોકમાં લઈ આવવામાં આવશે। કન્યા છાત્રાલય દ્વારા આખું આયોજન કરવામાં આવેલું હતું। સુરેશ ધામેલિયા, અચ્છા કયો વિસ્તાર છે, શું વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે? આપણે વ્રજભૂમિ પાર્કિંગ કહેવાય, સરસાણા જકાત નાકાની પાસે, એમાં અમારા આદરણીય સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા જે જામકંડોળા લેવા પટેલ કન્યા છાત્રાલય અને અમારા યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા આ જામકંડોળા અને જેતપુર બંને તાલુકાઓના જે અહીંયા 104 ગામના જે લોકો અહીંયા સુરતમાં વસે છે એમને લઈ જવાની, અહીંથી જે કોઈ કારણ અર્થે અહીં આવી ગયેલા અને લોકડાઉન થઈ ગયેલું એને અહીંથી લઈ જવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે। અંદાજે 100 બસ જેટલી લક્ઝરી બસમાં, ખાનગી લક્ઝરી બસમાં અમે વ્યવસ્થા કરી છે। એમાં અમારા સુરતની ટીમ અને ત્યાંની અમારા જામકંડોળા લેવા પટેલ કન્યા છાત્રાલયની ટીમ કામ કરી રહી છે આજે છેલ્લા 5 દિવસથી। એટલે એમને અહીંથી અમે ગામ દીઠ કોન્ટેક કરી, અમને એમનો કોન્ટેક કરી લિસ્ટ મંગાવી પરમિશન લઈને એમને વ્યવસ્થા કરી છે। અહીંથી બસ જાય એટલે સીધી અમારા બે તાલુકાની અંદર જામકંડોળા લેવા પટેલ કન્યા છાત્રાલયની અંદર અમે વ્યવસ્થા કરી છે। અહીંથી બસ સીધી જાય એટલે ત્યાં તેનું સ્ક્રીનિંગ પતી જાય અને નાસ્તા પાણી કરી અને એમના ગામના આગેવાન આવી અને પોતાના ગામના સભ્યોને લઈ જાય। એવી જ રીતે જેતપુરની અંદર અમે લેવા પટેલ સમાજની અંદર વ્યવસ્થા કરી છે, તેમજ પ્રવીણભાઈ રાજડિયા અને ભરતભાઈ કિરીટભાઈ આ સુરતની અમારી ટીમ છે એ અહીંયા છેલ્લા 6 દિવસથી એમની વ્યવસ્થા સંભાળી રહી છે। એટલે આ રીતનું અમારું આખું આયોજન છે કે અમારા યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈનો એવો નિર્ણય કર્યો કે ભાઈ આપણા જે ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં છે, સુરતમાં વસતા છે, એમને આપણે નિઃશુલ્ક ખર્ચે કોઈ જાતનો ચાર્જ લીધા વગર આપણે અહીંયા એમની વ્યવસ્થા કરવી છે। એટલે અમારી અહીંની ટીમ અને ત્યાંની ટીમ સંકલન કરી અને એક બહુ સારી રીતે એની વ્યવસ્થા થઈ છે। હાલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પોતાના વતનના લોકોની અન્ય શહેરોમાંથી સ્વખર્ચે પરત લાવી રહ્યા છે। અઝર કુરશી સાથે પ્રકાશ વાળાજી રિપોર્ટ।